ओके दोस्तों, तो स्वागत है आप सबनों आ द्रावण चैप्टर ना लास्ट लेक्चर में। आ चैप्टर नो आपणो आ लास्ट लेक्चर रहेशे अने खास आम तो गणी गेली पेटर्न ना दाखलाओ रिपीट थशे, खाली वोंट ऑफ अवयव आई एटलो आमा वधारो हशे, बराबर। अने पहला जे जाहेरात करी दऊं छूं कि लेक्चर पत्ता कोई एकाद दाखलो बाकी रही गयो होय अथवा जूना दाखलाओमां कोई जग्याए कंई तकलीफ होय, ओके, तो हवे नवुं चेप्टर शुरू थई जशे। पण आपणने वच्चे ज्यारे पण चांस मळशे पछी ए ऑनलाइन क्लासीस होय के पछी विडियो लेक्चर होय एने वाइंड अप करशुं, बराबर। जोईए तो कोयडा नंबर 2.3 आपणे लास्ट लेक्चरमां भणेला कोयडाने कंईक मळतो आवे छे। 1.06 ग्राम प्रति ml घनता धरावता, એટલે પહેલા જ આપણને આપી દીધી છે ડેન્સિટી। 0.6 ml એસિડિક એસિડ ને 1 લિટર પાણીમાં ઓગાળતા ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF 0.0205 ડિગ્રી સેન્ટીગ્રેડ। દોસ્તો ફેરફાર છે, ઘટાડો છે। આ ફેરફાર તમે સેન્ટીગ્રેડમાં લખો કે કેલ્વિનમાં લખો સરખો થશે, એટલે કે 0.0205 સેન્ટીગ્રેડ અથવા તો 0.0205 કેલ્વિન છે। તો વોન્ટ ઓફ અવયવ આઈ શોધો અને એસિડનો વિયોજન અચળાંક, સર આવું તો થિયરીમાં એવું જ નથી, વિયોજન અચળાંક પણ અત્યારે નથી આવ્યું, પણ તમે દોસ્તો સંતુલન ચેપ્ટરમાં 11 સાયન્સમાં ભણી ગયા છો। એ એસિડનો વિયોજન અચળાંક કે એ અથવા તો કે આલ્ફા એ આપણે શોધવાનું છે। હવે પાણી દ્રાવક તરીકે હોય ત્યારે ઠાર બિંદુ અવનયનમાં એનું જે મૂલ્ય હશે તે 1.68 અથવા તો 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, જો આપેલ ન હોય તો આપણે લઈને ગણતરી દર વખતે કરવાની રહેશે દોસ્તો। હવે ખાસ વાત જોવાની છે કે આ દ્રાવક છે 1 લિટર પાણી એનું કદ આપ્યું છે, અને એસિડિક એસિડ દ્રાવ્ય છે એનું પણ કદ આપ્યું છે। આપણે જનરલી દળની જરૂર પડે પણ કદ સાથે એની ઘનતા પણ આપી દીધી, તો તમને સંબંધ ખબર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। તો જો હું દળને કરતાં બનાવીશ તો દળ બરાબર શું થશે, તો કે ઘનતા ગુણ્યા કદ, એટલે આપણે દ્રાવ્ય પદાર્થનું દળ એવી રીતે મળી જશે। બધી જ આપણે એકસાથે લિસ્ટ નથી બનાવતા, પણ જે જરૂરિયાત છે એના પર આવીએ। વોન્ટ ઓફ અવયવ આઈ શોધવા માટે આપણી પાસે 2 રસ્તા છે। કયા 2 રસ્તા? તો કે સર તમને એસિડિક એસિડ કયા જ દીધું છે, તો એસિડિક એસિડનું મોલર દળ CH3COOHનું મોલર દળ ગણી લો, ગણતરી કરશો તો એ તમને મળશે 60 ગ્રામ પ્રતિ મોલ। આ કયું હશે, તો કે આ હશે સૈદ્ધાંતિક સૂત્ર પરથી। અને બીજું આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1, એના પરથી તમે ગણો એ કયું હશે, તો કે પ્રાયોગિક સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક મૂકીને વોન્ટ ઓફ અવયવ આઈ શોધો, આ પહેલો રસ્તો। બીજો રસ્તો જે મેં એપ્લાય કર્યો છે તમે પહેલો પણ એપ્લાય કરી શકશો, કે આપણે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીએ। જો અહીંયા તમને ડેલ્ટા TF અવલોકિત આપી દીધું છે, ડેલ્ટા TF અવલોકિત એટલે કે પ્રાયોગિક આપી દીધું છે, આપણે સૂત્રમાં કિંમત મૂકીને સૈદ્ધાંતિક શોધીએ। જો ડેલ્ટા TF સંખ્યાત્મક ગુણધર્મ પરથી કરતા હતા ત્યારે થિયરી ઉલટી હતી, તમને બધાને યાદ હશે કે અવલોકિત ઉપર અને ગણતરી કરેલ નીચે હતું, તો હું અહીંયા ડેલ્ટા TFની મદદથી કરું છું, તમે ડેલ્ટા TF અથવા તો મોલર દળ બંને પરથી કરી શકશો, ઓકે। તો મારે ડેલ્ટા TF શોધવો છે, પણ મને ખ્યાલ છે મુજબ અહીંયા હું ડેલ્ટા TF કઈ રીતે શોધીશ, તો કે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M મોલાલિટી પરથી, અથવા મોલાલિટીની જગ્યાએ હું શું લખી શકું, તો કે W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1। હવે જુઓ મારી પાસે 1 લિટર પાણી એટલે દ્રાવક તરીકે 1 લિટર પાણી આપી દીધું છે, દ્રાવક તરીકે 1 લિટર પાણી છે એને હું ml માં કન્વર્ટ કરીશ તો 1 લિટર બરાબર 1000 ml થશે। પાણીની ઘનતા 1 છે એટલે 1000 ml બરાબર 1000 ગ્રામ થશે, એટલે W1 મને ખ્યાલ આવી ગયો છે, W1 કેટલો હશે, તો કે 1000 ગ્રામ હશે। પછી મારી પાસે દ્રાવ્ય પદાર્થનું દળ જોઈએ છે, દ્રાવ્ય પદાર્થનું કદ આપ્યું છે, પણ ઘનતા ગુણ્યા કદ કરીશ તો દ્રાવ્ય પદાર્થનું દળ મળી જશે W2 M2 60 મને ખબર છે, હું ડાયરેક્ટ સૂત્રમાં મૂકીને સીધી જ અહીંયા ડેલ્ટા TF શોધી શકતો હતો, પણ મેં ડેલ્ટા TF શોધતા પહેલાં અલગથી મોલાલિટી શોધી, અને મોલાલિટી શોધતા પહેલાં મોલ શોધ્યા, મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ। સર મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ, તો કોઈ પણ એક વેલ્યુ આવે આ ગ્રામના છેદમાં મોલર દળ, આ તો ખબર પડી ગઈ મોલર દળ એસિડિક એસિડનું 60 છે, આપણે લખી દઈએ કે ભાઈ એસિડિક એસિડનું મોલર દળ કેટલું, M2 બરાબર, તો કે 60 ગ્રામ પ્રતિ મોલ। ઉપર આ શું લખ્યું, તો આ ઘનતા ગુણ્યા કદ લખ્યું, મને કહો જોઈએ ઘનતા ગુણ્યા કદ બરાબર દળ, ઘનતા કેટલી છે 1.06,
कद के 0.6, तो अल्टिमेट बे दल थी गयु, दल भगया परमाणीय दल, सॉरी दल भगया मोलर दल बराबर मोल, तो मैंने पहला मिला एसिडिक एसिड ना मोल। मोलालिटी सांद्रता आपने शोधी है, तो शू कही सकिए मोलालिटी बराबर द्रव्य पदार्थ ना मोल छेदमा द्रावक नो दल ग्राम में। आपणी पास एक लीटर है, एने 1000 ml कन्वर्ट करिए ने ml टू ग्राम करिए तो छेदमा आवशे 1000, ऊपर पण 1000, तो द्रावक नो दल ग्राम में ए केटलू हशे, तो मने ख्याल छे कि 1000 हशे, तो 1000 कैंसल थता मोलालिटी एज खरेखर मोल हशे 0.0106। હવે સાંદ્રતા ન શોધવું હોય તો અલગથી ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકવું હોય તો કામ ચાલે, પણ અમે અહીંયા એટલે કર્યું છે કે આ સાંદ્રતાની મારે આગળ પણ જરૂર પડવાની છે, ખરેખર જરૂર પડશે આપણને મોલર સાંદ્રતાની, મોલારિટીની, પણ આપણે કામ ચલાવીશું મોલાલિટીથી। જો અહીંયા ઘનતા આપેલી હોય ને આખા દ્રાવણની, તો વેલ એન્ડ ગુડ, આખા દ્રાવણની ઘનતા આપે તો તમે મોલાલિટીથી મોલારિટી જઈ શકો, નથી આપી તો મોલાલિટીથી આપણે કામ ચલાવી લઈશું। સાંદ્રતાની જરૂર છે અલગથી, એટલા માટે શોધી છે। હવે જો મોલાલિટી શોધી જ લીધી છે તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ એમ। હવે કે એફ પાણી માટે કેટલો, 1.86, મોલાલિટી કેટલી મેળવી 0.0106, બેનો ગુણાકાર કરો તો તમને જે ડેલ્ટા ટી એફ મળશે એ હશે 0.0197 કેલ્વિન। હવે આ આપણે ગણતરીથી મેળવો અને થિયરી કરી, એટલે અવલોકિત આપણને ઓલરેડી આપેલો છે, કેટલો છે 0.0205। યાદ કરો દોસ્તો વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર શું, તો કે અવલોકિત ઠાર બિંદુ જે રકમમાં આપ્યું છે 0.0205, છેદમાં શું આવે તો કે ગણતરી કરેલ ઠાર બિંદુ જે આપણે મેળવું 0.0106, આ બેનો ગુણોત્તર લેશો તો તમને જવાબ મળશે વોન્ટ ઓફ અવયવ આઈ બરાબર 1.041। ઓકે, કદાચ તમે આ સેમ સૂત્ર મોલર દળ પરથી કરવા ટ્રાય કર્યું હોય તો પણ તમારું 1.04ની નજીક જ હોત, તમે કદાચ પદ્ધતિ બદલો અન્ય કોઈ રીતે ગણતરી કરશો તો 1.04ની નજીક જ આવે। જો મોલર દળ પરથી કર્યું હોય, ત્રીજી પણ રીત શક્ય છે પણ એ પછી કરીએ જેથી ખીચડો ના થઈ જાય, મિક્સ બધું ના થઈ જાય, પણ જો મોલર દળ પરથી કર્યું હોત તો આપણે પહેલાં સૈદ્ધાંતિક મોલર દળ એસિડિક એસિડનું 60 લખી દેત અને પછી ડેલ્ટા ટી એફ બરાબર કે એફ ઇન્ટુ એમમાં એમ ટુને કરતા બનાવીને શોધી લેત, સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક કરત તો આપણને આઈ બરાબર 1.04 નજીક જ મળે, વોન્ટ ઓફ અવયવ આઈ મળી ગયો છે। હવે જો દોસ્તો તમને ખ્યાલ હોય ને તો તમે 11 સાયન્સમાં સંતુલન ચેપ્ટરમાં વિયોજનંશ કે એ એસિડ માટે કે એ, બેઝ માટે કે બી, પણ વિયોજનંશ છે માટે હું કે આલ્ફા લખું છું, વિયોજન થાય છે એનો અંશ કે આલ્ફા, આનું સૂત્ર તમે તાર્યું હતું આલ્ફા કંઈક આ પ્રમાણે હતું, સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા, યાદ આવું કે સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા, આપણે કે આલ્ફા જોઈએ છે। તો એના માટે મને બે વસ્તુની જરૂર પડશે, એક તો સાંદ્રતાની, ખરેખર મોલર સાંદ્રતા જોઈએ, આપણે મોલર સાંદ્રતા અહીંયા ચલાવી લઈશું, આ લાવધુ લાંબો ફરક નહીં પડે, કેમ તો કે જો 1000 ગ્રામ બરાબર પાણી માટે ઘનતા 1 છે માટે 1000 ml થાય તો દ્રાવકનું દળ 1000 ml અને દ્રાવ્યનું દળ 0.6 ml, આખા દ્રાવણનું, સોરી માફ કરજો, કદ હા, દ્રાવકનું કદ 1000 ml, દ્રાવ્યનું કદ 0.6 ml, બેને જોઈન્ટ કરશો તો 1000.6 ml, અને એના પરથી તમે મોલારિટી શોધશો તો નજીકની જશે, આની એકદમ નજીકની છે એટલે ચાલશે। આ સાંદ્રતા તો સી તો થઈ ગઈ, બીજું શું જોઈશે આપણને એની સાથે, તો કે આલ્ફા જોઈશે, કયો આલ્ફા છે તો કે વિયોજન અંશ આલ્ફા, મેં તમને ગઈકાલે સૂત્ર કરાવ્યું હતું વિયોજનશ આલ્ફાનું સૂત્ર શું હતું, i-1/n-1, આઈ વોન્ટો ફવ્યો તો આપણે અહીંયા શોધી લીધો। હવે એન બરાબર શું, તો એસિડિક એસિડ પાણીમાં નાખીએ તો વિયોજન થાય, પણ આ જ એસિડિક એસિડ બેન્ઝીન કે બિનધ્રુવીય અન્ય બિનધ્રુવીય દ્રાવકમાં નાખો તો સુયોજન થાય, એટલે અહીંયા પાણીમાં છે માટે વિયોજન થશે, વિયોજન થાય તો CH3COOH ગીવ્સ CH3COO-H+, અને આપણે નાનો H+ છે માટે શું લખીએ H3O+, તો છૂટા પડતા આ એક એસિડિક એસિડમાંથી એક COO- અને એક H+ મળે, એટલે કુલ એન બરાબર કેટલા મળે છે, 2, તો એન બરાબર 2 એ પણ ખબર પડી ગઈ। વિયોજન અંશના સૂત્રમાં કિંમત મૂકીએ 1 i-1/n-1, 1.041 - 1/2-1, તો તમારો વિયોજન અંશ આલ્ફા બરાબર શું થશે,
વિયોજનાંશ આલ્ફા બરાબર 0.041 અથવા 0.04 આની નજીકનું. હવે તમારી પાસે જો બધી જ વસ્તુ છે, બધી વસ્તુ એટલે સાંદ્રતા સી છે એ કેટલી લેવાની છે તમારે અહીંથી, તો કે એ લેવાની છે 0.0106. આ સૂત્રમાં સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેરમાં એ સાંદ્રતા તમારી પાસે આપેલી છે, ઇન્ટુ આલ્ફા સ્ક્વેર, આલ્ફા પણ તમે અહીંયા શોધી લીધો છે, છેદમાં 1 માઇનસ આલ્ફા. ખાલી કિંમત મૂકવાની છે, આનો કોઈ દોસ્તો એકમ આવશે નહીં. હવે તમે ગણતરી કરશો તો જવાબ 0.0000 સમથિંગ આવશે. તો મેથડ મુજબ, પેટર્ન મુજબ એને 10 ની ઘાતમાં કન્વર્ટ કરી દેવાનું, તો સિમ્પલ છે. તો આટલી સરળતાથી આપણે વિયોજન અંશ કે એ અથવા તો કે આલ્ફા શોધી શકીએ. ખબર પડી? જો ત્રીજી રીત પણ મેં કીધી હતી એ પછીથી વાત કરીએ, ખાલી જાણવા માટે. ડાયરેક્ટ વોન્ટ ઓફ અવયવ આય આવે, આખી લાંબી ગણતરી ન કરવી હોય તો તારવેલું મૂળભૂત સૂત્ર આપણે શું તારવું કે ડેલ્ટા TF બરાબર આઈ ઇન્ટુ KF ઇન્ટુ M. ડાયરેક્ટ આઈને કરતા બનાવી દો તો KF અને સ્મોલ M છેદમાં આવશે, તો પણ આઈ બરાબર તમને 1.014ની નજીક જ મળશે. ત્રણેય રીત ચાલશે. બીજો દાખલો છે એ ખરેખર તમારે આખો હોમવર્કમાં જ કરવાનો છે, આ દાખલા મુજબ જ છે. ખાલી ફરક એટલો છે કે અહીંયા આપણે મોલ શોધવા માટે પહેલાં દળ શોધવું પડ્યું, અહીંયા પહેલેથી દળ આપ્યું છે, બાકી કોઈ ફરક નથી. અહીંયા આપણે મોલલ સાંદ્રતાનો જ ઉપયોગ કરી દીધો, આ દાખલામાં પણ મોલલ સાંદ્રતાનો જ ઉપયોગ કરશો. જોજો, 19.5 ગ્રામ CH3COOHના બદલે ફ્લોરો એસિડિક એસિડ છે, ફ્લોરો એસિડિક એસિડના 500 ગ્રામને પાણીમાં ઓગાળવામાં આવ્યો છે, એટલે દ્રાવ્ય 19.5 ગ્રામ અને દ્રાવક 500 ગ્રામ. પાણીનું ઠાર બિંદુ અવનયન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 1 કેલ્વિન નોંધાયું, ΔTF 1 કેલ્વિન મળ્યું. ફ્લોરો એસિડિક એસિડનું વિયોજન અચળાંક એટલે કે K α અને વોન્ટ ઓફ અવયવ એટલે કે આઈ શોધો. બેઠો દાખલો થઈ ગયો, એટલે તમારે પહેલાં અહીંયા શું કરવાનું, આઈ શોધવાનું, જે આપણે હમણાં કર્યું એ રીતે. આઈ શોધ્યા પછી મોલલ સાંદ્રતાને ઉપયોગમાં લઈ લઈશું, કેમ કે મોલારિટી નથી. જો ઘનતા હોય તો મોલારિટી શોધીને મોલારિટી કરી દો, એ બેસ્ટ, જવાબથી એકદમ નજીકનો જવાબ આવશે. અહીં આપણે મોલારિટીથી કામ ચલાવી લઈશું. ફ્લોરો એસિડિક એસિડનું દળ 19.5, અણુસૂત્ર પરથી એનું મોલર દળ મળી જશે, દ્રાવકનું દળ 500 ગ્રામ. સૂત્રનો ઉપયોગ કરી તમે મોલલ સાંદ્રતા શોધજો. આઈ અને મોલલ સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન સી, સાથેની રિએક્શન જો વાત કરીએ તો રિએક્શન પણ કંઈક આ પ્રમાણેની હશે. અહીંયા લખી દઈશ કે આ CH3CHF COOH એ વિયોજન કઈ રીતે કરશે, તો એમાં એને પાણીમાં ઉમેરતા CH3CHF COO- અને H+, આ H+ નાનો હોય માટે શું લખીએ આપણે, H3O+, એટલે અહીંયા પણ N બરાબર પણ 2 જ મળશે. તો આઈ અને N પરથી આલ્ફા શોધીશું, આપેલ દળ પરથી સાંદ્રતા શોધીશું, અને એ કે આલ્ફાના સૂત્રમાં કિંમત મૂકીને કે આલ્ફા પણ શોધીશું, એટલે બંને દાખલા ડિટો કોપી છે, આવડવા જોઈએ. ઓકે, હવે દરેક વિદ્યાર્થીના જવાબમાં આમાં માઇનર ડિફરન્સ હશે, કેમ કે આપણે ખરેખર ગણતરી વખતે કેટલા ડિજિટ ધ્યાનમાં લઈએ છીએ અને કઈ પદ્ધતિ પકડીએ છીએ, કેમ કે અહીંયા આઈ શોધવા માટે 3 રસ્તા મેં તમને આપ્યા છે, એના અનુસંધાનમાં માઇનર ડિફરન્સ આવશે, તો એનાથી ગભરાવવું નહીં. ત્રીજો દાખલો જે આપણે જોવાનો છે એ સ્વાધ્યાયનો 2.32 છે, એ પણ કંઈક આ પ્રકારનો છે, પણ થોડુંક રિવર્સ ચાલવાનું થશે. રિવર્સ ચાલવાનું એટલે થશે કે અહીંયા આપણને કે આલ્ફા આપી દીધો છે, આપણે ΔTF શોધવું છે. તો સર, ΔTF તો બહુ ઇઝી છે, ΔTF બરાબર શું, KF ઇન્ટુ M. એમ બરાબર શું, સ્મોલ એમ બરાબર તો કે મોલાલિટી. મોલાલિટી માટે શું જોઈએ, તો કે દ્રાવ્ય પદાર્થનું દળ જોઈએ, 10 ગ્રામ આપી દીધું છે. દ્રાવ્ય પદાર્થનું મોલર દળ જોઈએ, CH3CH2CHCl COOH પરથી ગણતરી કરશો તો એ 122.5 ગ્રામ પ્રતિ મોલ મળશે. જાતે ટ્રાય કરી દેજો, મોલર દળ પણ ખબર પડી ગયું. છેદમાં દ્રાવકનું દળ જોઈશે, પાણીનું 250 ગ્રામ આપી દીધું છે. ખાલી સૂત્રમાં કિંમત મૂકો એટલે આટલા ભાગમાં જવાબ આવી જશે, અને આ રીત આપણે કરી પણ છે. પણ ત્યારે દોસ્તો આપણી પાસે જે દ્રાવ્ય હતો ને એ સુયોજન કે વિયોજન પામતો નહીં હતો, મેં ત્યારે વાત કરી હતી. હવે સુયોજન કે વિયોજન પામે છે, હવે મારે ખરેખર સાચો જવાબ લાવવો હોય ને તો અહીંયા મારે આઈ કરવો પડશે, વોન્ટ ઓફ અવયવ આઈ. એટલે પહેલાં આ મારી પાસે આ સૂત્રનો ઉપયોગ કરી દઈશ, પણ એ પહેલાં મારે વોન્ટ ઓફ અવયવ આઈ શોધવાનો છે. આ વોન્ટ ઓફ અવયવ આઈ શોધવા માટે આપણે કઈ કઈ મગજમારી કરવી પડશે જોઈએ. તો વોન્ટ ઓફ અવયવ આઈ શોધવા માટે આપણી પાસે જે સૂત્ર છે
के आल्फा नो केम के के आल्फा तमने आपी दीधुं छे सी इंटू आल्फा स्क्वेर अपन वन माइनस आल्फा आना पर आप आल्फा शोधीशू वियोजन अंश आल्फा वियोजन अचड़ांक पर वियोजन अंश आल्फा शोधीशू आल्फा सूत्र अपन खबर है दोस्तों आल्फा बराबर आई माइनस वन अपॉन एन माइनस वन त्यांथी वोंट ऑफ अवयव आई शोधी सूत्र में किंमत मूकशु એટલે વોન્ટ ઓફ અવયવ આઈ શોધવા માટેની મગજમારી છે તો હું પહેલા મોલાલિટી ખરેખર મોલાલિટીની જરૂર છે મોલાલિટીથી કામ ચલાવીએ મોલાલિટી બરાબર શું તે કે દ્રાવ્ય પદાર્થનું દળ કેટલા ગ્રામ દ્રાવ્ય છે 10 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં એનું મોલર દળ ગુણ્યા દ્રાવકનું દળ તો તમને મોલાલિટી કેટલી મળશે તો કે 0.3265 આ મોલાલિટી મળી ગઈ હવે આપણી પાસે જે સૂત્ર છે વિયોજન અંશનું એનો ઉપયોગ કરીએ વિયોજન અચળાંકનો સોરી વિયોજન અચળાંક બરાબર સાંદ્રતા ઇન્ટુ આલ્ફા સ્ક્વેર અપોન વન માઇનસ આલ્ફા પણ અહીંયા એટલું કન્ફર્મ છે દોસ્તો કે વિયોજન થશે ને એ બહુ ઓછી માત્રામાં કેમ કે અચળાંક નાનો છે તમે એવું ભણી ગયા છો સંતુલનમાં કે આ મૂલ્ય જેટલું ઓછું 1.4×10⁻³ એટલે 0.00 વાળું 10⁻ દૂર કરીએ તો એટલે કેનું મૂલ્ય નીચું છે અને કેનું મૂલ્ય જો નીચું હોય તો વિયોજન ઓછું થાય માટે વિયોજન અંશ ઓછો હશે તો આપણી સરળતા ખાતર ગણતરીમાં સરળતા રહે કદાચ એને નહીં અવગણો તોય ચાલશે તો ગણિત લાંબુ ચાલશે આપણી ગણતરીની સરળતા ખાતર આપણે શું કરીએ કે આ આલ્ફા જે એકમાંથી જે આલ્ફા બાદ કરશું ને 1-0.00000 સમથિંગ બાદ કરીએ તો 0.9999 સમથિંગ મળે રાઉન્ડ અપ કરતાં એક જ થાય એટલે પહેલેથી જ આલ્ફાનું મૂલ્ય એક કરતાં બહુ ઓછું હોય માટે આલ્ફાને છેદમાં અવગણી દઈએ તો સૂત્ર શું થઈ જશે જો છેદમાં એને અવગણીએ તો સૂત્ર થશે કે આલ્ફા બરાબર સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર હવે સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેરમાં સીને કરતાં બનાવીએ રિપીટ કરું છું સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેરમાં સીને કરતાં આપણે આલ્ફા શોધવાનું છે માફ કરજો આલ્ફા સ્ક્વેરને કરતાં બનાવીએ તો સી ક્યાં આવશે છેદમાં સાંદ્રતા સી તો આપણે ઓલરેડી અહીંયા શોધી લીધી છે કોન્સન્ટ્રેશન આલ્ફા સ્ક્વેરને કરતાં બનાવીએ વન માઇનસ આલ્ફા અવગણ્યું છે તો સી છેદમાં જશે આલ્ફા સ્ક્વેર બરાબર કે અપોન સી આલ્ફા સ્ક્વેર બરાબર કે અપોન સી તો આલ્ફા બરાબર શું તો કે સર અંડરરૂટ કે અપોન સી તમારી પાસે કેની વેલ્યુ આપેલી છે તમારી પાસે સીની વેલ્યુ આપણે શોધી કાઢી છે આ બંનેની મદદથી આલ્ફા મળે કે ના મળે યસ મળે જે તમારે શોધવાનો છે હવે આવશું આલ્ફાના સૂત્ર પર આલ્ફા વિયોજન અંશ આલ્ફા બરાબર વન માઇનસ આઈ અપોન એન માઇનસ આઈ પ્રક્રિયા કેવી થશે સીએચ થ્રી સી એચ ટુ સી એચ સી એલ સી ડબલ ઓ એચ ઇન એચ ટુ ઓ ગીવ્સ સી એચ થ્રી સી એચ ટુ સી એચ સી એલ સી ડબલ ઓ માઇનસ અને એચ થ્રી ઓ પ્લસ તો એક અણુમાંથી એક અને એક એટલે કુલ કેટલા છૂટા પડ્યા બે તો અગેન આ દાખલામાં પણ એન બરાબર શું છે આપણી પાસે બે તો એન બરાબર બે છે આલ્ફા તમે શોધી કાઢ્યું હશે તમારે કરતાં કોને બનાવવાનો છે વોન્ટ ઓફ અવયવ આઈને અહીંયા તમને વોન્ટ ઓફ અવયવ આઈ મળી જશે જે વોન્ટ ઓફ અવયવ આઈ મળે મોલાલિટી તો ઓલરેડી છે જ આપણે કરવાનું શું કે એફ બરાબર આપણને ખબર છે 1.86 અને મોલાલિટી તમે શોધી લીધી 0.3265 તમને અહીંયા જે આઈની વેલ્યુ મળશે એ મૂકવાની અને જવાબ લાવી દેવાનો ડેલ્ટા ટીએફ એ કેલ્વિનમાં અથવા સેન્ટીગ્રેડમાં ફેરફાર સરખો જ હોય બંનેમાં લખી શકાય તો આટલી સરળતાથી સ્વાધ્યાયનો 2.32માં પણ ગણી શકાશે હવે આમાં ખાસ વાત એ થઈ દોસ્તો કે આપણે ઉપયોગ કર્યો છે કયા સિદ્ધાંતનો ઉપયોગ કર્યો તો કે થોડુંક 11 સાયન્સ આપણે યાદ કરીને કામ કર્યું છે ન દાખલો સમજાય તો વિડીયો રિપીટ કરીને જોજો છતાં ન સમજાય તો પછી તમે ક્વેરી સોલ્યુશન વખતે પૂછી શકશો ઓકે ઝડપથી પહેલાં બંને બોર્ડના સ્ક્રીનશોટ લઈ લઈએ ઓકે દોસ્તો વોન્ટ ઓફ અવયવ આઈ રિલેટેડ સ્વાધ્યાયમાં આપણી પાસે હજુ બે દાખલા છે અભિસરણ દબાણ અને વોન્ટ ઓફ અવયવ આઈ મદદના એકદમ સિમ્પલ અને એકદમ નાના દાખલા છે આવડી જશે એવા જુઓ જરા એક રકમ આપી છે સ્વાધ્યાય દાખલા નંબર 2.40 કે 27 સેન્ટીગ્રેડ તાપમાને 0.75 એટમોસ્ફિયર એટલે આપણે શું કહી શકીએ વાતાવરણ 0.75 એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ અભિસરણ દબાણ ધરાવતા CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લિટર પાણીમાં આને આપણે આખા દ્રાવણનું કદ જ ગણી લઈશું 2.5 લિટર કદ બરાબર 2.5 લિટર છે
હવે CaCl2 માંથી જે વિયોજન દર આપ્યો છે એટલે ખરેખર રિએક્શન આવી થશે કે CaCl2 gives Ca plus 2 plus 2 Cl minus જો 100% વિયોજન થાય તો એકમાંથી આપણને એક અને બે એટલે કુલ કેટલા મળે તો કે બેનો સરવાળો કરીએ તો 3 મળે આપણે I બરાબર 3 કરી શકાય પણ અહીંયા 100% નહીં થતું હોય માટે I બરાબર કેટલું છે તો કે 2.47 જો 100% થતું હોય તો બેનો સરવાળો એક્ઝેક્ટ 3 લખી દઈશું ઓકે I બરાબર 2.47 આપેલ છે તો દ્રાવ્યનો જથ્થો નક્કી કરો ડબલ જો હવે જો આ દ્રાવ્ય પદાર્થ CaCl2 KCl કે એના જેવા અન્ય કોઈ ક્ષાર કે એસિડ બેઝ સિવાય પેલા સંયોજન વિયોજન ન પામનાર ઘટક હોય તો આપણે વોન્ટ ઓફ અવયવની કંઈ જરૂર પણ નથી આપણે ડાયરેક્ટ લખી શકીએ પાઈ બરાબર W2RT/M2V એમાંથી આપણે W2 ને કરતા બનાવી દઈએ પણ અહીંયા આપણે એટલી ઇઝીલી નહીં કરી શકીએ કેમ તો કે વિયોજન થાય છે માટે અહીંયા ખરેખર સૂત્ર શું થશે પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ W2RT/M2V ને એમાંથી આપણે W2ને શોધવું છે W2 ને શોધવું છે તો બાકીની બધી ઇન્ફોર્મેશન આપી છે તાપમાન T 27 સેન્ટીગ્રેડ કેલ્વિનમાં કરો 300 કેલ્વિન પછી બીજું M2 CaCl2 કેલ્શિયમનું પરમાણીય દળ થાય 40 અને ક્લોરિનનું 35.5 35.5 બે વખત 71 અને બીજા 40 તો તમારું મોલર દળ કેટલું થશે 111 ગ્રામ પ્રતિ મોલ ચલો M2 પણ મળી ગયું દ્રાવણનું કદ V કેટલા લીટર તો કે 2.5 લીટર આપેલું છે હવે જો તાપમાન કેલ્વિનમાં કદ લીટરમાં અને જો દબાણ બારમાં હોય તો 0.083 પણ અહીંયા દબાણ વાતાવરણમાં છે માટે માઇનર ડિફરન્સ 0.083ના બદલે 0.082 ખ્યાલ આવ્યો ને આપણે ગઈકાલે અહીંયા 0.083 લીધું હતું પણ ત્યારે 12 × લિટર મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ હતું અહીંયા વાતાવરણ ઇન્ટુ લિટર મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ છે માટે 0.082 લખશે ઓકે W2 ને કરતા બનાવવા છે બસ આમાંથી W2 શોધવું છે ને કરતા બનાવો તો W2 બરાબર શું થશે આ છેદમાં છે એટલું અંશમાં અંશમાં છે એટલું છેદમાં તો પાઈ સાથે M2 ઉપર આવશે ઇન્ટુ M2 ઇન્ટુ કદ V લીટરમાં ઉપર આવશે છેદમાં શું જશે તો કે છેદમાં જશે I બીજું છેદમાં શું જશે તો કે R × T તમારી પાસે દોસ્તો બધી વેલ્યુ છે સૂત્રમાં એ મૂકી સાદુરૂપ આપજો એટલે W2 દ્રાવ્ય પદાર્થનું દળ કેટલું મળી જશે જેટલો સિમ્પલ દાખલો છે એટલો જ બીજો સિમ્પલ દાખલો નીચે આપ્યો છે જે તમારે ગણવાનો છે હું ફક્ત હિન્ટ આપું છું આ દાખલા જેવો જ છે ખાલી ફરક એટલો છે કે અહીંયા આપણે W2 શોધ્યું આમાં બધી વેલ્યુ આપી છે આપણે પાઈ શોધવાનો છે જો 25 સેન્ટીગ્રેડ તાપમાને લાઈનની જેમ જ છે 25 + 273 298 થશે 2 લિટર પાણીમાં અહીંયા 2.5 હતું એની જગ્યાએ આપણે 2 લિટર પાણીમાં લઈશું પછી આપણે W2 શોધ્યું એ અહીંયા આપી દીધું છે 0.25 મિલીગ્રામ પણ અહીંયા જરા ધ્યાન આપવાની વાત છે મિલીગ્રામમાં આપ્યું છે આપણે જરૂરિયાત કોની ગ્રામની તો આ મિલીગ્રામનું ગ્રામ કરવું પડશે અને મિલીગ્રામને ગ્રામમાં કરવા માટે શું કરવું પડે તમને સારી રીતે ખબર છે 1000 વડે ભાગશો એટલે 25 મિલીગ્રામને તમે ગ્રામમાં કરવી દેજો કન્વર્ટ કરજો તે W2 હશે ઓકે W2 25 મિલીગ્રામ હવે વાત આવે M2ની K2SO4 પરથી M2 મળે જો K2 પોટેશિયમનું મોલર દળ છે 39 સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16 રિપીટ કરું છું અહીંયા લખી દઉં ધારો તો તમે K નું કેટલું છે તો કે 39 સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16 ઓકે તમે ગણતરી કરીને એનું મોલર દળ મેળવી દેશો K2SO4નું તો આટલા K2SO4ને ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો અભિસરણ દબાણ આપણે શોધીશું તો સિમ્પલ આપણે સૂત્ર મૂકી દઈશું શું સૂત્ર મૂકશું ખ્યાલ છે સૂત્ર આપણું થશે પાય બરાબર W2RT/M2V પણ તમે તરત કહેશો સર આ પદાર્થો સંયોજન વિયોજનવાળો છે માટે વોન્ટ ઓફ અવયવ આ જોઈશે ઉપરના દાખલામાં તો રકમમાં આપ્યું હતું અહીંયા વાક્ય આપ્યું છે K2SO4નું સંપૂર્ણ વિયોજન થાય છે જો K2SO4નું ખરેખર સંપૂર્ણ વિયોજન થતું હોય તો સૂત્ર આવું બને K2SO4 ગિવ્સ કેટલા પોટેશિયમ છે 2 તો આપણને મળે 2K+ અને SO4-2 100% છૂટા પડી જાય તો 2 પોટેશિયમ આયન અને 1 સલ્ફેટ આયન કુલ 3 તો વોન્ટ ઓફ અવયવ થશે 3 અહીંયા ઉપર તમને જાણી જોઈને હિન્ટ આપી દીધી કે બધા છૂટા પડે તો 3 લેવાના નથી પડતા થોડું ઓછું પડે છે માટે 2.47 આપ્યું હતું આ દાખલામાં કીધું છે બધા છૂટા પડી જાય હવે
આ K2SO4ની જગ્યાએ KCl કરી દે, બાકી બધો બેઠો દાખલો તમને આપી દે, અને તમે I બરાબર અહીંયા 3 ગણ લઈને ગણતરી કરી દેશો તો તમારો જવાબ ખોટો પડશે. કેમ? તો કે આ K2SO4 હતું માટે 3 છૂટા પડ્યા. જો KCl હોય તો 1K+1Cl-, કુલ કેટલા? તો કે 2. યાદ રાખવાનું છે કેટલા આયન છૂટા પડી શકે. પછી એમ જ બંબાડિંગ નહીં કરતા, જરા સમજી વિચારીને. તો અહીંયા દોસ્તો આપણે આઈ બરાબર લઈ લઈશું કેટલા? તો કે 3. તો આપણું સૂત્ર થઈ ગયું ફાઇનલ સૂત્ર, પાઈ બરાબર આઈ ઇન્ટુ W2RT/m2V. ને દરેકે દરેક વેલ્યુ તમારી પાસે છે આઈ બરાબર 3. સાદુરૂપ આપશો, સાદુરૂપ આપતા જે અભિસરણ દબાણ મળશે પાઈ, એનો એકમ શું હશે? તો કે સર એનો એકમ એટમોસ્ફિયર, વાતાવરણ હશે. કેમ? તો કે આરનું મૂલ્ય અમે 0.082 લઈશું. વાતાવરણ ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. કોઈ એમ કહેશે કે ના સર આમાં આરની વેલ્યુ મારે 0.083 બાર ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇન્ટુ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ લેવું છે. લઈ શકો, બહુ માઇનર જવાબમાં ફરક આવશે. ઓકે, અને તમે કદાચ દબાણનો અન્ય કોઈ એકમયુક્ત આર વેલ્યુ લેશો તો એ પ્રમાણે તમારું પાઈનું મૂલ્ય બદલાશે, સાથે એનો એકમ બદલાશે. સમજો કે પાસ્કલને અનુલક્ષીને લેશો તો પાઈનો એકમ પાસ્કલમાં આવશે, બીજો કોઈ ફરક પડવાનો નથી. ઓકે, હવે 2.27 ખરેખર દોસ્તો દાખલા આપણા ચેપ્ટરના અહીંયા પૂરા થઈ ગયા છે. આ 2.27 મોલર કોન્સન્ટ્રેશન એટલા શબ્દ માટે થઈને આ ચેપ્ટરમાં મૂકી દીધો છે. બાકી આ સીધો જ તમારો 11 સાયન્સના સંતુલન ચેપ્ટરનો દાખલો છે, ઝડપથી કમ્પ્લીટ કરીએ. જો CUSના દ્રાવ્યતા ગુણાકાર, CUSનો દ્રાવ્યતા ગુણાકાર KW કેટલો છે? તો કે ભાઈ 6×KSP 6×10⁻¹⁶ હોય તો CUSની જલીય દ્રાવણમાં મોલારિટી કેટલી, સાંદ્રતા ટૂંકમાં કોન્સન્ટ્રેશન જ જોઈએ છે. એના માટે તમને KSP આપી દીધો છે. કેટલો છે? 6×10⁻¹⁶. હવે યાદ કરવો જોઈએ, CUS વિલ ગીવ્સ Cu+2+S-2. આ S અને S શું હતું? KSPનું સૂત્ર, KSP=S×S, એટલે કે S². યાદ આવી ગયું? ઓકે, હવે આપણે શું કરશું? આમાંથી આ Sને કરતા બનાવવો હોય તો આ બાજુ અંડરરૂટ થઈ જશે. તો S બરાબર ખરેખર શું થશે? તો કે √KSP. KSPમાં KSPનું મૂલ્ય છે 6×10⁻¹⁶. તો અહીંયા તમને જવાબ 10⁻⁶ છે તો −3 થઈ જશે, અને √6 કરી લેજો. જે જવાબ આવશે એ તમારું કોન્સન્ટ્રેશન હશે. ક્લિયર? એક આ દાખલા નંબર 2.29 આની નીચે આવશે, 28 કે 29 છે. નેલોરફિન મોર્ફિન જેવું એક દ્રાવણ છે, પણ એ દોસ્તો મોલાલિટીનું સૂત્ર છે, બેઠું એના પરથી જવાબ આવી જશે. દ્રાવ્ય પદાર્થનું તમારે મોલર દળ જોઈશે તો નેલોરફિન લખ્યું છે એમાં કાઉન્સમાંનું મોલેક્યુલર ફોર્મ્યુલા આણ્વીય સૂત્ર પણ આપ્યું છે, ને સૂત્ર પરથી તમે મોલર દળ ઇઝીલી ગણી શકો છો. એ મોલાલિટીના સૂત્ર પરથી આવી જશે એવો જવાબ છે. ઓકે, ફરી વખત કંઈ નાનો મોટો દાખલો કંઈ કન્ફ્યુઝન રહી જતું હશે તો હજુ આપણને જ્યારે પણ ચાન્સ મળશે ત્યારે સોલ્વ કરાવીશ. ત્યાં સુધી આ ચેપ્ટરને હું અહીંયા મારા તરફથી પૂર્ણ જાહેર કરું છું. આઈ હોપ કે તમે આ ચેપ્ટરને અનુલક્ષીને દરેકે દરેક MCQ જે આપવામાં આવ્યા છે એ પણ સોલ્વ કરી ગયા હશો, બધા દાખલા આવડતા હશે અને બધી થિયરી પણ આવડતી હશે. ઓકે, તો મળીએ દોસ્તો આગળનું ચેપ્ટર. હવે તમે જે ભણવાના છો એ P વિભાગના તત્વો, એમાંથી ઓક્સિજન સમૂહ ભણવાનું છે. ઓકે, તો મળીએ દોસ્તો.